કેટલા હોય કે લઈ તો જો દેખાતું નથી ભર્યો હવા એક લાલા રઘુવંશીમાં કાના ભાઈ હવે દેશી ભાણું જમશે સેવ ટમેટાનું શાક ઘણા દિવસો પછી જય મોગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહિલ વ્લોગ્સ અત્યારે અમે પહોંચી ગયા છીએ અમદાવાદ તો અમદાવાદ પહોંચે તો પેલા વચ્ચે આવતું હતું આતિજન સર્કલ પાસે આપણા રઘુવંશી હાર્દિકભાઈનું શોપ તો આપણે હાર્દિકભાઈને મળીએ શું કે હાર્દિકભાઈ બસ એકદમ મજા મજા ને જય જલારામ જય જલારામ જય જલારામ કેમ છો બસ એકદમ ફાઇન એકદમ ફાઇન હવે અત્યારે અમદાવાદથી રસ્તામાં નીકળતા હતા તમારી શોપ તો આવે આવે જ આવે એટલે મેં કીધું આજે મળતા જઈએ ભાઈ ને અને એક એક ધાબેરી ટેસ્ટ કરીએ મેં મજા આવી કારણ ભાઈ શું કરું આપણે લચ્છી એની માટે ચટણી ટીકી ચટણી અને અલગ જ વસ્તુ એ અત્યારે દેખાડીશ નહીં પછી ગમે ત્યારે નેક્સ્ટ વ્લોગમાં કોઈ દિવસ આવવાનું થાય એની આગળ એક વસ્તુ જોવા મળે છે હર મહિને કાંક નવું આપશે નવું હોય નવું અપડેટ હોય ઘણું બધું છે હર મહિને અપડેટ નવું આપે છે એટલે તમારે અમારા તો હર મહિને ધક્કો રહે છે કેમ કે એક નવી આઈટમ નીકળે એટલે હાર્દિકભાઈનો ફોન આવે એટલે આવું જ પડે આવું જ પડે ને અત્યારે વાગ્યા છે નવું અને હજી દાબેલીની પછી ચાલુ છે પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું છેલ્લી તમારી ચાર છે હાર્દિકભાઈ એમ કીધું પાર્સલ લઈ જાઓ રસ્તામાં ખાતા રહેજો હે ને મોજ મોજ ના હા ને કેવો રિસ્પોન્સ કેવો રહ્યો જોરદાર ગજબ વિડીયો આવ્યો પછીનો ગજબ રિસ્પોન્સ હાર્દિકભાઈને તો કા બોલાવી દીધા છે અત્યારે તો તમે વિડીયો જેવો બનાવ્યો છે આખો કોઈ ફૂડ બ્લોગરે નહીં બનાવ્યો એવો વિડીયો બનાવ્યો છે પણ યાર મન લખી જાય ને એમાં દિલથી કામ થાય હા એ તો છે બાકી તો અમારા વિડીયો બધે જોવે જ છે આવે જ છે બાકી એમાં એક જ વિડીયો આપણે એવો અત્યાર સુધી બનાવ્યો અલગ જ અલગ જ અલગ જ કેમ છો બધે મજામાં ને કારીગર ની કઈ હું પ્રોસેસ વધારી કે કારીગર વધે અમારે રહી છે 9 વાગ્યા લગભગ 12-1 વાગે પહોંચે પાકું પાકું બરાબર ને કરે ભાઈ આપડે તો હું જ જવાનું છે ગાડીમાં હું જાઉં હાર્દિકભાઈ આશીર્વાદ તો સદાય હજી રહેવાના છે અને હજી તમારા જેવા ભાઈઓના આશીર્વાદ બાપાના આશીર્વાદ હજી 2-3 શોપ થઈ જાય અમદાવાદમાં બજારમાં અમદાવાદથી બહાર આવો હા એમ કહી કે મોરબી આવી જાઓ આવશું આવશું મોરબી આવી જાઓ તો ભાઈ અમારા કાંઈ ઉપાધિ જ ઉપાધિ જ નહીં દાબેલી ખાવા જવું જ નહીં અમદાવાદ ધક્કો નહીં ચાલો હવે નીકળીએ આવીએ અહીંયાથી સીધા અમે જઈએ કેટલા કિલોમીટર કાપવાનું કાંઈ નહીં ચોટીલા રાજકોટ વાળા હાઈવે સીધા નીકળી જાય વાંધો 200-250 કિલોમીટર છે હાર્દિકભાઈ નીકળીએ ચલો ભાઈ એટલે મળતા રહેશું આવી રીતે અજમેરથી હવે 7 વાગે હું નીકળો હતો અત્યારે વાગ્યા છે 9-8 વાગે અમદાવાદ પહોંચ્યો અમદાવાદમાં ટ્રાફિક તો તમને ખબર જ છે હા 1 કલાક થઈ જાય ખાલી રસ્તો જે 1/2 કલાક નો પડે 1 કલાક આવતા થઈ જાય થઈ જાય થઈ જાય એટલે આ અમદાવાદની દેશી મજા છે અને આપણે હવે જઈએ આપણા સ્થળે આપણે ગાંવ આપણે ગાંવ આપણે દેશ ચલો
અમદાવાદ થી ક્યાં નીકળ્યા આપણે? અમદાવાદ થી અત્યારે રસ્તામાં મોગલ નામ આવી ગયું, આયેલા બે ભાઈઓ ની સાથે હારો નજર વહી ગઈ. ઈચ્છા અમારું ઈચ્છા પૂરી થઈ. હા, કારણ કે અમારી જેટલી ઈચ્છા હતી બધા બધી પૂરી થઈ ગઈ. હવે રહી ગયા ત્યાં માતાજી ભાઈલા ગામમાં મોકળપણ મંદિર હમણાં છે, આવ્યું છે, તો અહીંયા રસ્તામાં આવતું તો દર્શન કરતા જાય. તો હવે તો આપણે એક જ થાનક બાકી રહ્યું ને, હવે જુનાગઢ એક જ જુનાગઢ એક જુનાગઢ એક ગામ છે મોકળમાનું, એક સ્થાન બાકી છે, એક બાકી રહી ગયું, બાકી ચાર ચાર મોકળમાં આજે પાછો દી એવો મંગળ. વાહ વાહ, ચાલો અત્યારે વાગ્યા છે 11 વાગ્યા. જો ના મોકળમાનું મંદિર પહેલા ગામ મને તો વાત પૂછો, એમાં જો આજે મંગળવાર છે ગણપતિ તમને આપણને ખબર છે આપણે ચોટીલામાં પહોંચી ગયા આપણે. ચોટીલા પહોંચી ગયા મનસીમાં કેટલા વાગ્યા કેટલા તો જો દેખાતું નથી ઉભરી હવા એક લાલા રઘુવંશીમાં કાના ભાઈ હવે દેશી ભાણું જમશે સેવ ટમેટાનું શાક ઘણા દિવસો પછી 91 લી આવ પૂરું એક દિવસ થાય એવું નથી. કનાભાઈ તમારા દાદા રઘુવંશીમાં તો ના પડ્યા, ચોટીલા અત્યારે આપણે પહોંચ્યા, ચોટીલા પણ વાઈગા એક એટલે અત્યારે તો કે જમવાનો તો કે નેટો
મંગળવારે પૂરો જ આપણો થઈ ગયો, 12 વાગ્યા એટલે પૂરું જ થઈ ગયું. આપણે કામ કરી અમે કઈક બે થેપલા નું પેલા પૂછી લે, પૂછી લે. ચોટીલા ની એક જે લાલા રઘુવંશી ની બિલકુલ સામે દહીં થેપલા પૂરી શાક આલુ પરોઠા ને એવું બધું છે. હાજરમાં શું છે ભાઈને પૂછીએ. કનાભાઈ તમારો આજે જમવાનું હોય ને કે મેળા ખાય એવું નથી, ને અત્યારે આપણે દહીં થેપલા અને ગાંઠિયા એવું છે. રાત્રે 1 વાગે લગભગ અહીંયા મળવું મુશ્કેલ છે. બાકી તમને ગાંઠિયા અને ભજીયા ને એવું બધું મળી જાય ભાઈ, કે દહીં થેપલા ને એવું બનાવીને દેશે તો દહીં થેપલા ખાઈ લઈએ. અત્યારે ગાંઠિયા સંભારો કઢી દ્વારી ગાંઠિયા સંભારો મરચા ગાંઠિયા ખાતા જ નતા, ગાંઠિયા આવીને તે જ ગાંઠિયા સાંભળ્યા. પણ બાકી અહીંયા તો સમોસા કચોરી જલેબી જાંબુ પછી રબડી એ જ ખાધું. સફર કેવી રહી, જર્ની કેવી રહી? મોજા મોજા જ હોય ને, આપણે જર્ની કરીએમાં કાંઈ ઘટતું જ ન હોય. આજમાં આજ એમાં વારો તમારો હવાર હતો આલુ પરોઠાનો, અત્યારે મારો વારો આવી ગયો પરોઠાનો. જર્ની એકદમ બેસ્ટ રહી. અત્યારે આ જર્નીમાં તો જે ભાઈ નહોતું થયેલું એ બધી જગ્યાના દર્શને કર્યા છે, ને ખાસ તો જોધપુરમાં આપણા રાજુભાઈ સચિનભાઈ એ લોકોએ તો ભાઈ મહેમાન જતી. પછી આપણા મિત્ર પંકજભાઈ એમના મોટા નાના ભાઈ પંકજભાઈ, જીતુભાઈ, પછી એક ભાઈ આવ્યા નતા શ્યામભાઈ કેવું કંઈક નામ છે. એટલે બધા સાથે મળીને ખૂબ આનંદ થયો. અને અજમેરમાં કાનાભાઈના બુટ પનોતી ગઈ. અમુક અમુક જર્ની તો આપણને કાંક કાંક વસ્તુ હતું યાદ રહી જ ગઈ, યાદ રહી ગઈ. ઓમ બંને આવી ગયા. હા તો ખરેખર આજે મોજ આવી ગઈ અમારી. જે 5 દિવસની 5 દિવસ છે ને, 5 દિવસ કેમ નીકળી ગયા કઈ ખબર જ ન પડી. 2 દિવસ માઉન્ટ આબુ હતા, ત્રીજે દિવસે રિટર્ન. તો અમારે રવિવારે જ આવી જવાનું હતું, રવિવારે એની જગ્યાએ અમે મંગળવારે આવ્યા. આજ મંગળવાર થઈ ગયું, આજ મંગળવાર છે ને. આજે આજની તારીખે કહી ગયું ને એટલે ખબર પડી. આજની તારીખ 7 થઈ ગઈ, 8 તારીખ ને બુધવાર. વિડીયો ક્યારે કઈ નક્કી નથી, 7 તારીખનો વિડીયો આજે. આજે 7 વાગ્યા છે, પેલા સોરી 7 તારીખ છે અને અત્યારે વાગ્યા છે 1:15. અને બે ભાઈ નાસ્તો કરીએ, અત્યારે આપણી જર્ની પૂરી કરીએ. પહેલા ગામે મોગલમાના દર્શન કર્યા, અત્યારે માતાજીના સ્થાને આવીને બેઠા છીએ. અત્યારે આપણો બ્લોક અહીંયા આપણી જર્ની આપણું શેડ્યુલ બધું કરીએ પૂરું. અને હવે કંઈક નવા કન્ટેન્ટ સાથે, નવી મોજ સાથે કંઈક નવા વિડીયો આવશે. હવે કઈ સિટીમાં જવાનું કોમેન્ટમાં કહેજો, તમને જે બેસ્ટ સિટી લાગતું હોય ચાલે કહેજો. દહીંના થેપલા ગરમા ગરમ આવી ગયા. તમારા દહીં થેપલા દહીં થેપલા ગાંઠિયા અડધા પૂરા થઈ ગયા. હવાના વરમાં આલુ પરોઠામાં જીવ બહેરો હતો એટલે અત્યારે મારા નસીબમાં થેપલા જાય ભાઈ. ગરમા ગરમ એને મજા આવે. આ થેપલો ચા પીવીએ, ચા પીવી પેલા નાસ્તો ચા પી, ચાંદ થેપલા ખાઈ લો. ચાંદ દઈએ, હા ચાંદ દઈ છે. લિમિટ પૂરી થઈ ગઈ, જેમ જેમ ઘર નજીક આવતું જશે ને એમ કેપેસિટી પૂરી થતી જાય. આ બધી વસ્તુ આપણને ટ્રીપમાં કહેવાય ને ત્યારે જ બહુ યાદ આવે. આવા થેપલા તો અમે લાંબી ટૂર હોય ને તો મારા મમ્મી બનાવતા, બોમ્બે ગયા ત્યારે બનાવ્યા. હા સૂકી ભાજી થેપલા અને મમરા, સેવ મમરા હોય, ચવાણું હોય, એવું બધું હારે લઈ જાય, મજા આવે. પછી એમાં ફ્રેન્ડ સર્કલ હારો હોય ને તો ઓર મજા આવે, ઓર મજા આવે. અને આજનો લાસ્ટ બ્લોક, અને હવે નવા ઘરની સાથે પાછા મળીએ. કોમેન્ટ કરજો કે હવે કઈ સિટીમાં જઈએ અમે. હવે નવી સિટી તમારી ચૂઝ કરીને જવાની, કઈ જગ્યાએ જઈએ તમારે સારી એવી જગ્યા હોય અહીંયા કહેજો, અહીંયા કવર કરવા જશો. હવે તો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય. જય માતાજી, જય હિન્દ, જય હિન્દ.